ની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે અમદાવાદના ભદ્રકાળીના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. ભદ્રકાળીના દર્શન કરવા માટે ભક્તોની લાંબી લાઈન લાગી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ માં ભદ્રકાળીના દર્શન કર્યા ત્યારે મેયર ગૌતમ શાહે અમદાવાદની જનતાને નવ વર્ષની શુભેચ્છા પાઠવી અને અમદાવાદના લોકો પર માં ભદ્રકાળી કૃપા વરસાવે તેવી પ્રાર્થના પણ કરી. નવું વર્ષ નગરજનો માટે સુખમય, આનંદમય અને સમૃદ્ધમય બને તેવી હું અમદાવાદના મેયર તરીકે સૌ નગરજનોને શુભેચ્છા પાઠવું છું. ખાસ કરીને માં ભદ્રકાળીને પણ પ્રાર્થના કરું છું કે આ નગરના લોકોને સમૃદ્ધ બનાવે, સુખી બનાવે, શાંતિપ્રિય બનાવે. કારણ કે આ નગરના લોકો અલગ અલગ ધર્મના, અલગ અલગ જ્ઞાતિના લોકો હોવા છતાં પણ શહેરમાં ખૂબ સંપીને રહીને આ શહેરના વિકાસમાં સતત ફાળો આપે છે. તો માં ભદ્રકાળીને હું પ્રાર્થના કરું છું કે સદાય માં આ શહેર ઉપર એની કૃપા રહે. કારણ કે અહીંયા લક્ષ્મી દેવીનો પણ વાસ છે. માં લક્ષ્મી અને ભદ્રકાળી આ શહેરની સુખ સમૃદ્ધિ વધારે અને વિકાસની દ્રષ્ટિએ આ શહેર જે રીતે આગળ વધી રહ્યું છે અને વિશ્વકક્ષાએ અને ભારતમાં જે રીતે પોતાનું એક આગવું નામ બનાવી રહ્યું છે તેની ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે અને ખાસ કરીને દુનિયામાં જે વિકસિત શહેરો છે એમાં અમદાવાદ શહેરનું નામ પણ ઉમેરાય એ રીતે પ્રગતિ થાય અને લોકો સુખી જીવન સાથે, સમૃદ્ધ જીવન સાથે, શાંતિપૂર્ણ જીવન જીવે એવી નવા વર્ષમાં હું માં ભદ્રકાળીના ચરણોમાં પ્રાર્થના કરું છું.